હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ કરિશ્મા કલસારા એન્ડ ટુડેઝ અવર ટોપિક ઇઝ ઇન્ટરેક્શન બિટવીન પ્લાન્ટ રૂટ્સ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ પાર્ટ ટુ ઇન પ્રીવિયસ લેક્ચર વી આર સ્ટડીડ અબાઉટ રાઇઝોસ્ફિયર એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્ટરેક્શન એમાં આપણે જોયું હતું વોટ ઇઝ રાઇઝોસ્ફિયર તો રાઇઝોસ્ફિયર શું છે તો કે પ્લાન્ટ રૂટ્સ અને સરાઉન્ડિંગની સોઈલનો એરિયા એને કહેવામાં આવે છે રાઇઝોસ્ફિયર આ રાઇઝોસ્ફિયર નોન લિવિંગ અને લિવિંગ એવી રીતે બે પાર્ટમાં ડિવાઇડેડ થતું હતું જ્યાં ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હતા એને કહેવામાં આવતું હતું લિવિંગ એન્વાયરમેન્ટ અને જ્યાં ઓર્ગેનિઝમ ઓર્ગેનિક મેટર એન્ડ ઇનઓર્ગેનિક મેટરથી એન્વાયરોમેન્ટ બનતું હતું એને કહેવામાં આવતું હતું નોન લિવિંગ એન્વાયરોમેન્ટ અને પછી આપણે ઇન્ટરેક્શન જોયું હતું માઇક્રો ઓર્ગેનિઝમનું એન્ડ રાઇઝોસ્ફિયરનું જે એરિયામાં માઇક રાઇઝોસ્ફિયર છે એ એરિયામાં ઓર્ગેનિઝમ્સ વધારે જોવા મળતા હતા કમ્પેર ટુ નોન રેઝોસ્ફિયર એરિયા ઇન ધિસ વિડિયો ઇન ધીસ વિડીયો વી આર સ્ટડી અબાઉટ માઇકોરાઈઝા એન્ડ રૂટ નોડ્યુલ ફોર્મેશન આ સેકન્ડ ટાઈપ છે ઇન્ટરેક્શનનો માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ પ્લાન્ટ રૂટ એમાં ફર્સ્ટ છે માઇકોરાઈઝિયા વોટ ઇઝ માઇકોરાઈઝા માઇકોરાઈઝિયા ઇઝ અ ટર્મ વિચ લિટરલી મીન્સ ફંગસ રૂટ વોઝ બાય એબી ફ્રેન્ક જર્મન માઇકોરાઇઝા શું છે તો કે ફંગસ રૂટ છે એ તો કે એબી ફ્રેન્ક જે જર્મન સાયન્ટિસ્ટ હતા માઇકોરાઇઝા ઇઝ અ બાયોટિક એસોસિએશન વિથ રૂટ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ફંજાઈ માઇકોરાઇઝા શું છે તો કે પ્લાન્ટ રૂટ્સ એન્ડ ફંજાઈ વચ્ચેનું એસોસિએશન છે સિમ બાયોટિક એસોસિએશન સિમ્બાયોટિક એસોસિએશન એટલે કે જે આ બંનેને ફાયદો થતો હોય ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્બાયોટિક એસોસિએશન ઇઝ ફાઉન્ડ ઇન એ ગ્રેટર દેન એટી પર્સન્ટ ઓફ ટેરેસ્ટ્રીયલ પ્લાન્ટ એટલે કે મોસ્ટલી ફાઉન્ડ થતું ઇન્ટરેક્શન છે ગ્રેટર દેન એટી પર્સન્ટ દે હેવ ઇન્વોલ્વડ પ્રોબેબલી ઓવર ફોર્ટી હંડ્રેડ મિલિયન અગો ઇન અ પ્રિમિટિવ વાસ્ક્યુલર પ્લાન્ટ પ્રિમિટિવ વેસ્ક્યુલર પ્લાન્ટ એટલે હાયર સ્ટે હાયર વાળા પ્લાન્ટ ઉચ્ચ કક્ષાના પ્લાન્ટ્સ ફોર હંડ્રેડ મિલિયન યર્સથી જોવા મળે છે આ ઇન્ટરેક્શન ધ ફંજાઈ હેલ્પ પ્લાન્ટ રૂટ ઇન એડ્રોપ્શન એબઝોર્પ્શન્સ ઓફ વોટર ફંગાઈ શું ફંગી શું કરે છે ફંજાઈ તો કે વોટર રૂટને હેલ્પ કરે છે વોટર એન્ડ ન્યુટ્રિયન્ટ ફ્રોમ સોઇલ મેઇનલી શુગર એટલે કે એ સોઈલમાંથી વોટર અને ન્યુટ્રિયન્ટ્સને એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે ધે પ્રોડ્યુસ એન્ટીબાયોટિક્સ ધેટ પ્રોટેક્ટ પ્રાં ફ્રોમ પેથોજિન્સ અને એન્ટીબાયોટિક પ્રોડ્યુસ કરે છે જે પ્લાન્ટને પેથોજિન્સથી પ્રોટેક્ટ કરે છે એના બદલામાં ફંજાઈ ઇન ટર્મ ગેટ ન્યુટ્રીયન્ટ ફ્રોમ પ્લાન્ટ હોસ્ટ એના બદલામાં ફંજાઈને શું મળે છે તો કે ન્યૂટ્રીઅન્ટ્સ મળે છે પ્લાન્ટ પાસેથી તેર આર ટુ ટાઈપ ઓફ માઇક્યોરાઈઝા એક્ટોમાઇક્યોરાઇઝિયા એન્ડ એન્ડો માઇક્યોરાઈઝિયા એક્ટો એન્ડ એન્ડો

ઓર ફંજાઈ એબ્ઝોર્બ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એન્ડ કેલ્શિયમ ફ્રોમ સોઇલ એન્ડ મેક ઇટ અવેલેબલ ફોર પ્લાન્ટ ફંજાઈ શું કરે છે તો પ્લાન્ટ ડાયરેક્ટ સોઇલમાંથી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કે કેલ્શિયમ ગેઇન કરી શકતા નથી તો એને એબ્ઝોર્બ કરે છે અને પ્લાન્ટને પ્રોવાઈડ કરે છે દે ઓલ્સો કન્વર્ટ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મટિરિયલ્સ ઇન ટુ સિમ્પલર અવેલેબલ ફોર્મ શું કરે છે તો કે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરે છે એન્ડો આર ફાઉન્ડ ઇન રૂટ ઓફ મોસ્ટ ફ્રૂટ એન્ડ હોર્ટિક્યુલર ક્રોપ હોર્ટિક્યુલર ક્રોપ એટલે આપણે જે ખેતીવાડીમાં પાક બનાવતા હોય એવા એન્ડો છે એ મોસ્ટલી ક્યાં મળે છે તો કે ફ્રૂટ અને હોર્ટિક્યુલર હોર્ટિકલ્ચર ક્રોપની અંદર ધી હેલ્પ ધ પ્લાન્ટ ઇન ઓપ્ટેનિંગ ફોસ્ફરસ એન્ડ નાઇટ્રોજન ફ્રોમ સોઇલ સેમ Ectomycorrhizinitem. They also produce growth promoting substance and other resistance against pathogen. Now, second, mycorrhizal root nodule formation. Mycorrhizal root for nodule formation. Formation of root nodule in plant by mycorrhizae. ઇઝ મોર એશિયન્ટ દેટ ધ રૂટ નોડ્યુલ ફોર્મેશન બાય નાઇટ્રોજન ફિકઝિંગ બેક્ટેરિયા રાઇઝોબિયમ સ્પીસીઝ ઇન લેગ્યુનસ એટલે કે જે માઇક્યુરાજીથી જે નોડ્યુલ્સ બને છે એ વધારે સારી હોય છે રાઇઝોબિયમ જે લેગ્યુનસ પ્લાન્ટમાં બનાવે છે એની કરતાં ધે મે બી એસ્ટાબ્લિશ ડ્યુરિંગ અર્લી મેસોઝોઇક પીરિયડ મેસોઝોઇક પીરિયડ એ અર્થનો પીરિયડ છે જ્યારે ટાઈમ્સ આવતો તો ઇવોલ્યુશન ની શરૂઆત થઈ હતી ત્યારે આપવામાં આવેલો ટાઈમ છે એ એમ ઇઝ અ સિમ્બાયોટિક એસોસિએશન બિટવીન એશિયસ ફંગસ ફાઇલમ નેમલી ગ્લોમેરો માઇકોટા એન્ડ પ્લાન્ટ ધ લેટિન વોર આર્બસ્ક્યુલમ મીન્સ બશ ઓર લિટલ ટ્રી આવો મિનિંગ થાય છે ધ ટર્મ આર્બક્યુલસ ઇઝ યુઝડ ફોર અ ટ્રી શેપ સ્ટ્રક્ચર ઓફ ફંગસ વિધિન અ પ્લાન્ટ સેલ એટલે કે આમાં શું થાય છે તો કે જે ફંગસ છે એની પ્લાન્ટ સેલમાં ટ્રી ટ્રી શેપનું સ્ટ્રક્ચર બનાવે છે માઇકોરાઈઝી પ્રોડ્યુસ રૂટ નોડ્યુલ્સ ઇન અ કોનિફર ફેમિલીઝ માઇકોરાઈઝી રૂટ નોડ્યુલ્સ બનાવે છે કઈ ફેમિલીના પ્લાન્ટમાં એડુકેરિયસી પોડોકાર્પીએસી એન્ડ એન્ડ પીટીએસી સચ નોડ્યુલ નોડ્યુલ એટલે ગાંઠ સચ નોડ્યુલ ફોર્મેશન હેઝ બીન સ્ટડી ઇન અ કોનિફર નોટોફાઇલમ પરમિનાઇઝડ પીટ ઓફ એન્ટાર્ક્ટિકા એન્ટાર્કટિકાની અંદર જે કોનિફર પ્લાન્ટ છે નોટોફાઇલમ એમના અંદર સ્ટડી કરવામાં આવ્યું હતું તો રૂટ નોડ્યુલ કન્ટેન્ટ ફંગલ આર્બક્યુલસ કોલાય એન્ડ વેસિકલ ઇન ધ કોટેક્સ એટલે કે ફંગલ છે એ કોટેક્સની અંદર જોવા મળી હતી હાઈફલકોલ્સમાં એન્ડ વેસિકલ્સમાં કોનિફર માઇક્રોરોઝિયલ નોડ્યુલ્સ આર પ્રોડ્યુસ ઇન અ રો એટલે કે એક આવી રીતે રૂટ છે તો બંને કોનિફર માઇક્રોઝિયલ નોડ્યુલ્સ આર પ્રોડ્યુસ ઇન રો ઓપોઝિટ ટુ ઈચ ઇચર પેર બનાવે છે રો બનાવે છે એકબીજાની ઓપોઝિટમાં સ્મોલ સ્પેરિકલ સ્ટ્રક્ચર છે After colonization, the fungal partner remain in a cortex of root nodules and do not spread among the root system. Root system thi spread na thi. mature nodules is about 1.10 mm long and 0.8 mm wide. At chhe. the plant root exude a novel class of hormones called strigolactones.

ફંજાઈ પ્રોડ્યુસ એમ વાયસી ફેક્ટર વિચ આર સિગ્નલિંગ મોલેક્યુલ્સ પ્રિગિંગ સિમ્બાયોટિક રૂટ રિસ્પોન્સ જે શું સિગ્નલ કરે છે તો કે સિમ્બાયોટિક રિસ્પોન્સને સિગ્નલિંગ આપે છે એમ વાયસી ફેક્ટર્સ નાવ એફ્લ્યુએન્સ ઓફ પ્લાન્ટ ઓન રાઇઝોસ્ફિયર માઇક્રોપ્સ અગેન વી આર સ્ટડીડ અબાઉટ રાઇઝોસ્ફિયર માઇક્રોપ્સ the rhizosphere represents tremendous complex biological system owing to following chemical activity in plant plant root release a wide variety of material that surrounds soil like alcohol ethylene ethyl, 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 sugar amino acid organic acid vitamins nucleotides polysaccharides enzymes etc abdu releases a plant root this material favor to growth of microorganisms કે આ બધાને આ બધાના લીધે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ સારો થાય છે ડેથ ઓફ પ્લાન્ટ રૂટ પ્રોડ્યુસ અ રીચ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ પ્લાન્ટ રૂટ્સ જે ડેડ થાય છે એ રીચ સોર્સ છે કાર્બોહાઈડ્રેટ અને એના ડેરીવેટિવ્સનો વિચ સપોર્ટ અ ગ્રોથ ઓફ મેની યુઝફુલ બેક્ટેરિયા અરાઉન્ડ ધ પ્લાન્ટ રૂટ્સ એક્ઝામ્પલ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા કે જે સપોર્ટ કરે છે બેક્ટેરિયાને ગ્રો થવા માટે ના એફ્લુઅન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ માઇક્રોબિયલ પોપ્યુલેશન ઇન અ રાઇઝોસ્ફિયર વિચ પ્રોડ્યુસ બેનિફિશિયલ ઇફેક્ટ ઓફ પ્લાન્ટ ગ્રોથ ડિસ્ક્રાઈબ્ડ એઝ અ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ રાઇઝોબેક્ટેરિયા પીજી પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ રાઇઝોબેક્ટેરિયા ધે આર અ વાઇડ રેન્જ ઓફ રૂટ કોલોનાઇઝ બેક્ટેરિયા વિચ પ્રમોટ પ્લાન્ટ ગ્રોથ એટલે કે બેક્ટેરિયાની રિસ્ટન્ટ છે જે પ્લાન્ટને ગ્રોથ થવામાં પ્રમોટ કરે છે વધારો કરે છે માઇક્રોબિયલ પોપ્યુલેશન ઇન રાઇઝોસ્ફિયર બેનિફિટ ધ પ્લાન્ટ ઇન અ ફોલોિંગ વેઝ ફર્સ્ટ સમ બેક્ટેરિયા ઇન ફંજાય મેક એન ટુ અવેલેબલ ટુ પ્લાન્ટ એઝ અ નાઇટ્રેટ ઓર ઇન ઓર્ગેનિક ફોર્મ હવે પ્લાન્ટ છે એ ડાયરેક એટમોસ્ફેરિક નાઇટ્રોજનને ગેઇન કરી શકતા નથી એટલા માટે બેક્ટેરિયા અને છે એ એન ટુને અવેલેબલ બનાવે છે પ્લાન્ટ માટે એઝ અ ફોર્મ ઓફ નાઇટ્રેટ ઓર ઇન ફોર્મ એટલે કે એ નાઇટ્રોજનનું કન્વર્ઝેશન કરી દે છે નાઇટ્રેટ ઓર ઇનાઇટર્ગેનિક ફોર્મમાં દેન સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા મેક સલ્ફર અવેલેબલ એઝ અ સલ્ફેટ નાઇટ્રોજનની જેમ સલ્ફરને પણ ડાયરેક્ટ ગેઇન કરી શકતું નથી પ્લાન્ટ એટલા માટે એ સલ્ફરને અવેલેબલ બનાવે છે સલ્ફેટ્સ ફોર્મમાં અને પછી એને ગેઇન કરે છે હિટ્રોટ્રોફિક મેટાબોલિઝમ મેક અ કાર્બન અવેલેબલ એઝ અ સીઓ ટુ ફોર ફોટોસિન્થેસિસ જે હાઇડ્રોટ્રોફિક મેટાબોલિઝમ છે ઓર્ગેનિઝમ્સનું એ સીઓ ટુને અવેલેબલ બનાવે છે ફોટોસિન્થેસિસ માટે

some microorganisms example phosphate solubilizer, also produce acid which convert insoluble rock phosphate to soluble form and make it available as nutrient some bacteria synthesize photohormones like auxins gibberellins which stimulate plant growth એટલે કે ઘણા એવા બેક્ટેરિયા છે કે જે સિન્થેસાઇઝ કરે છે બનાવે છે ઓક્સિજન અને જીબ્લોરિન્સ હોર્મોન્સ કે જે પ્લાન્ટ ગ્રોથને વધારશે સમ માઇક્રો ઓર્ગેનિઝમ કેન રિમૂવ હાઇડ્રોજન સલ્ફાઈડ વિચ ઇઝ ટોક્સિક ફોર પ્લાન્ટ રૂટ રાઇઝોસ્ફિયર ફંજાઈ એન્ડ બેક્ટેરિયા પ્રોડ્યુસ સિડ્રોફોર લોઅર મોલિક્યુલર વેઇટ ઓર્ગેનિક મોલેક્યુલ છે સિડ્રોફોર જે રાઇઝ જે ફંજાઈ અને બેક્ટેરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે તે આર એબલ ટુ કોમ્પ્લેક્સ વિથ ફેરિક આયન જે સિડ્રોફોર છે એ ફેરિક આયન સાથે જોડાય છે કોમ્પ્લેક્સ બનાવે છે એન્ડ સપ્લાય ટુ પ્લાન્ટ સેલ અને શું કરે છે તો કે સપ્લાય કરે છે પ્લાન્ટ સેલને એટલે સિડ્રોફોર પ્લસ એફ આ આખું કોમ્પ્લેક્સ સિડ્રોફોર શું છે તો કે લો મોલિક્યુલર વેઇટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે એફીને એફી સાથે જોડાઈને પ્લાન્ટ સેલને સપ્લાય કરે છે ફેરક ફેરિક સિમિલરલી ઓર્ગેનિક ટિલેટિંગ એજન્ટ પ્રોડ્યુસ બાય માઇક્રો ઓર્ગેનિઝમ મેક મેંગેનીઝ કમ્પાઉન્ડ અવેલેબલ ફોર પ્લાન્ટ એઝોટોબેક્ટર એન્ડ અધર બેક્ટેરિયલ સ્પીસીઝ પ્રોડ્યુસ એન્ટી ફંગલ સબસ્ટ વિચ પ્રોટેક્ટ પ્લાન્ટ અગેન્સ માઇક્રોબિયલ ઇન્વેન્શન Agarobacterium, rhizobium, cornibacterium produce cytokinins, which maintain plant growth. Thus, microflora of rhizosphere is very beneficial to plant. The rhizosphere is the most active factory for transformation of element into living constitution and returning accession element to soil. અપોન ડેથ એન્ડ ડિકમ્પોઝિશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ રેઝોસ્ફિયર છે એ ફેક્ટરી લાયક કામ કરે છે એટલે કે જે ડીકે થયેલા ડેથ થયેલા પ્લાન્ટ્સ છે એના કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડને સિમ્પલર કમ્પાઉન્ડમાં ચેન્જ થવા માટે હેલ્પ કરે છે ડિકમ્પોઝિશનમાં માઇક્રો ઓર્ગેનિઝમ જે ડિકમ્પોઝિશન કરે છે એમાં હેલ્પ કરે છે ધ હાઇડ્રોલાઇટિક ફોર્મ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ લાઈક સેલ્યુલર્સ ડાયજેસ્ટર ટ્રાન્સપોર્ટ ટુ પ્લાન્ટ મટિરિયલ ઇન્ટુ હ્યુમસ ગ્લુકોઝ એન્ડ અધર વેલ્યુએબલ ફૂડ મટિરિયલ વિચ કેન બી યુઝ બોથ બાય પ્લાન્ટ એઝ વેલ એઝ માઇક્રો એટલે કે હાઇડ્રોલેટિક ફોર્મ છે માઇક્રો ઓર્ગેનિઝમ્સના એ શું કરે છે તો કે સેલ્યુલર ડાયજેસ્ટર સેલ્યુલોઝને ડાયજેસ્ટ કરીને કન્વર્ટ કરી દે છે હ્યુમસમાં આ વર્ડ નવો છે હ્યુમસ હ્યુમસ એટલે કોઈ પણ પ્લાન્ટ કે એનિમલનું ડિકમ્પોઝિશન સ્ટાર્ટ થયા પછીનું એવું લાસ્ટ સ્ટેજ છે ડીકમ્પોઝિશનનું લાસ્ટ સ્ટેજ કે એમ ઓર્ફર્સ પાવડર રિફોર્મ થઈ કન્વર્ટ થઈ જાય છે કે જેનું ફર્ધર કમ્પોઝિશન ફર્ધર ડીકમ્પોઝિશન પોસિબલ નથી એ એઝ અ સિમ્પલર ફોર્મ વર્ક કરશે એટલે હ્યુમસ ગ્લુકોઝ ઓર અધર વેલ્યુએબલ ફૂડ મટીરિયલ પ્રોવાઈડ કરે છે પ્લાન્ટ એઝ વેલ એઝ માઇક્રો ઓર્ગેનિઝમ્સને

એટલા માટે ધ ઇઝ અ હાયર પ્લાન્ટ એક્ટ એઝ અ ફૂડ મેન્યુફેક્ચર એન્ડ અ સ્ટોરેજ હાઉસ ફોર માઇક્રો ઓર્ગેનિઝમ ઓફ સોઇલ રાઇઝોસ્ફિયર એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ એક્ટ એઝ અ કલેક્ટર પ્રોસેસર એન્ડ ટ્રીઝર ઓફ ફૂડ ફોર હાયર પ્લાન્ટ એટલે હાયર પ્લાન્ટ શું કરશે ફૂડ મેન્યુફેક્ચરિંગનું કામ કરશે અને માઇક્રો ઓર્ગેનિઝમ શું કરશે આ બધી વસ્તુને સ્ટોર કરવાનું કામ કરશે કલેક્ટરનું અને પ્રોસેસરનું કામ કરશે એ તો આપણે આ વિડીયોમાં શું જોયું તો કે Interaction, no second part, and a rhizosphere, no importance. Thank you.